ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત આરએસએસના પશ્ચિમ ક્ષેત્રની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ ગુજરાત ગોવા અને મહારાષ્ટ્રના કાર્યકરોની અમદાવાદમાં યોજાશે ત્રિદિવસીય વાર્ષિક બેઠક નમસ્કાર ચોવીસ કલાકના વિશેષ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં આપનું સ્વાગત છે હું છું દીક્ષિત સોની આજે શીર્ષ સંવાદમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે

મનસુખભાઈ સૌથી પહેલો સવાલ આજના દિવસે એ બની રહ્યો છે કે રોરો ફેરી સર્વિસ હવે જે રીતે શરૂ થઈ રહી છે અને ખાસ કરીને હવે હજીરાથી ઘોઘા સુધી આ આ સર્વિસ આપણે લંબાવવા માટે જઈ રહ્યા છે એનું એક્સટેન્શન થઈ રહ્યું છે કેવી રીતે ગુજરાત માટે આ સર્વિસ આવનારા સમયમાં આશીર્વાદ સમાન સાબિત થશે દીક્ષિતભાઈ એક કિલોમીટર પર પર ટન એક ટન એક કિલોમીટર કોઈ કાર્ગોને પરિવહન કરવા માટે ત્રણ રૂપિયાનો ખર્ચ થાય જી રેલવેમાં એક ટન એક કિલોમીટર કાર્ગો પરિવહન કરે તો બે રૂપિયાનો ખર્ચ થાય રાઈટ પણ એ સમુદ્રી માર્ગે પરિવહન કરે તો પંચાણું પૈસા થાય એટલે હવે એની જરૂરિયાત વધી છે કારણ કે પોલ્યુશન વધતું જાય છે ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ રહી છે એવી સ્થિતિની અંદર ઓછા ખર્ચે ઓછું પોલ્યુશન કરે એવું કોઈ ટ્રાન્સપોર્ટેશન હોય એની આવશ્યકતા ઊભી થઈ એટલા માટે જલ પરિવહન તરફ અમે ભાર દઈ રહ્યા છીએ હવે જે આપે વાત કરી ગોગા દહેજ ફેરી સર્વિસને એક્સટેન્શન કરી અને થી હજીરા એટલે સુરત સુધી આપણે લઈ જઈએ છીએ થી હજીરા ફેરી ચાલુ કરવાનો ઉદ્દેશ એવો છે કે વીસ લાખથી વધારે લોકો અત્યારે સૌરાષ્ટ્રના લોકો સુરત રહે છે જી સૌરાષ્ટ્રની અંદર એની જમીન છે એના સગા સંબંધી છે એનું વતન છે વ્યવસાય અર્થે સુરત ગયા છે પરંતુ રોજ ચાર હજાર બસ સૌરાષ્ટ્રમાંથી સુરત જાય છે સુરતથી સૌરાષ્ટ્રમાં આવે છે એટલે લોકો બાય રોડ આવે છે સૌરાષ્ટ્રમાં આવવા માટે થઈને સુરતથી સાડા ત્રણસોથી સાડા ચારસો કિલોમીટરનું ડિસ્ટન્સ થાય હવે તમે હજીરાથી રાથી ઘોઘા જાઓ તો સાઠ કિલોમીટરનું ડિસ્ટન્સ થાય એટલે ડિસ્ટન્સ ઓછું થઈ ગયું જી જે દસથી ચૌદ કલાક થતી હતી એના જગ્યાએ હજી રાતથી ઘોઘા આપણે જઈએ એટલે માત્ર ચાર કલાક થાય એટલે ટ્રાન્સપોર્ટેશન સરળ થઈ ગયું સૌરાષ્ટ્ર સાથે સીધો સંપર્ક થઈ ગયો એટલે કે સવારે કોઈ ટુ વ્હીલ લઈને સૌરાષ્ટ્રના એક ગામમાંથી હું સૌરાષ્ટ્રમાં ભાવનગરથી પાલિતાણા તાલુકાના હણોલ ગામથી છું જી હણોલ ગામથી હું ટુ વ્હીલ લઈને નીકળ્યો એટલે સીધો પહોંચું ઘોઘા એટલે મારે પિસ્તાલીસ મિનિટ થાય બરાબર ત્યાંથી હું ફેરીમાં બેસી ગયો એટલે ચાર કલાકમાં એટલે સવારે હું આઠ છ વાગે નીકળ્યો હો તો હું નવ વાગે દસ વાગે સુરતમાં પહોંચી પહોંચી સુરત સુરતમાં લગ્ન પ્રસંગ મારે પતાવી અને પાછો સાંજે છ વાગે નીકળ્યો તો રાત્રે પાછો દસ અગિયાર વાગે હું ઘરે ઘરે પહોંચી જાઉં એમ ટ્રાન્સપોર્ટેશનમાં બહુ મોટી સુવિધા અને સરળતા ઊભી થવાની છે પરંતુ આપણે દહેજ સુધી જે શરૂઆતમાં સર્વિસ શરૂ કરી અને એમાં પણ ઘણી વખત સર્વિસ બંધ થઈ ચાલુ થઈ એના ડ્રાફ્ટને લઈને ઘણા બધા ઇશ્યુઝ આવતા હતા હવે આપણે એક્સટેન્શન તો કરી દીધું પણ એની સ્મૂધનેસ જળવાઈ રહેશે સ્મૂધનેસ જળવાઈ રહેશે એનું કારણ છે દીક્ષિતભાઈ સમુદ્ર છે ને એની સ્થિતિ બદલતી રહેતી હોય તમે જો એક વખત લોથલ બંદર હતું અત્યારે લોથલ દરિયો નથી દૂર જતો રહ્યો છે હું ભાવનગર થી આવું છું તો ભાવનગર ની અંદર પેલા જૂનું બંદર હતું ત્યાંથી દરિયો આઘો વહી ગયો એટલે નવું બંદર કર્યું એ નવું બંદર પણ અત્યારે ચલાવવું મુશ્કેલ છે કારણ કે સતત સિલ્ટેશન થાય છે બે વર્ષ પહેલા નર્મદામાં બહુ મોટું પૂર આવ્યું એ પૂર આવ્યું એટલે નર્મદાએ સમુદ્રને જ્યાં મળતું હતું ત્યાં વેણ બદલી નાખ્યું વેણ બદલી નાખ્યું એટલે પેલા જે આપણે દહેજ ની અંદર જેટી બનાવી હતી ત્યાં જે સિલ્ટેશન થતું હતું એના બદલે ત્યાં ડબલ ત્રણ સિલ્ટેશન થવા લાગ્યું એટલે બે ત્રણ ગણું સિલ્ટેશન થવા લાગ્યું એટલે ડ્રેઝિંગ સતત કરવું પડે સતત ડ્રેઝિંગ કરીએ અને એક દિવસની અંદર એક એક ફેરી ચાલતી હોય તો પોસાય નહીં ખર્ચ વધી જાય છતાં પણ અમે નક્કી કર્યું કે લો ડ્રાફ્ટની અંદર એક ફેરી ત્યાં ચલાવી લો ડ્રાફ્ટમાં એક ફેરી ત્યાંથી ઘોઘાથી દહેજ ચાલશે પરંતુ દહેજની અંદર પેસેન્જર કોણ હતા સુરતના લોકો હતા એ ત્રણ કલાક ટ્રાવેલ કરી અને ત્યાં આવતા હતા અને ત્યાંથી ફેરીમાં બેસતા હતા પછી એક કલાક ટ્રાવેલ કરીને ઘોઘા પહોંચતા હતા એમ એને પાંચ કલાક બગડી જતી હતી હવે એ સીધા હજીરાથી નીકળશે એટલે કે સુરતથી નીકળશે અને સીધા ઘોઘા પહોંચી જશે તો એની એક કલાક ઓછી થઈ જશે એટલે એ દહેજ નહીં જાય છતાં પણ દહેજ અને ઘોઘા ચાલુ રાખીશું અને ઘોઘા થી સુરત પણ ચાલુ ચાલુ રાખીશું આપણે જે ફેરી ચાલુ કરી રહ્યા છીએ દીક્ષિતભાઈ એ મોટી જ એમાં ત્રીસ ટ્રક આવી જશે એમાં ત્રીસ ટ્રકની સાથે પાંચ સાત આઈસર આવી જશે એકસો ફોર વ્હીલ ગાડી આવી જશે નાનો એમાં ત્રણસો ટુ વ્હીલ આવી જશે સાડા પાંચસો પેસેન્જર આવી જશે આવડું મોટું શિપ અત્યારે આઈડેન્ટિફાય થયું છે એ શિપ ત્યાં ચાલશે એટલે લોકો સીધા સુરતથી સૌરાષ્ટ્ર સાથે જોડાઈ જશે અને બીજું અત્યારે અમે જે હજીરાની અંદર પોર્ટ ઉપર જ્યાં જેટી બનાવી છે ત્યાં ઓલરેડી પોર્ટ છે એટલે પોર્ટનું ડ્રેજિંગ રૂટિનમાં ચાલુ જ છે એટલે અમારા માટે સ્પેશિયલ કોઈ ડ્રેઝિંગ કરવાની આવશ્યકતા નથી એટલે ત્યાં પણ પૂરતો ડ્રાફ છે ઘોઘામાં સિલ્ટેશન છે નહીં ત્યાં પણ ડ્રાફ છે એટલે કદી જ બંધ થાય એવી કોઈ સંભાવના આજના દિવસે તો નથી દેખાતી ગુજરાતને આ ફેરી સર્વિસ થી સીધા કેવા પ્રકારના ફાયદા થશે ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશન એટલે માલવાહક વસ્તુઓ તો એક જગ્યાથી બીજી જગ્યાએ ઈઝીલી પહોંચી શકશે પણ ઔદ્યોગિક દ્રષ્ટિએ શું ફાયદો થશે ઔદ્યોગિક દ્રષ્ટિએ બહુ ફાયદો થશે જી કારણ કે અત્યારે લોજિસ્ટિક કોસ્ટ એ સૌથી મહત્વનો ઇસ્યુ છે આજે તમે જુઓ વિશ્વની અંદર દુનિયાની જીડીપીના સાપેક્ષમાં લોજિસ્ટિક કોસ્ટ નવ ટકા છે આપણી લોજિસ્ટિક કોસ્ટ ચૌદ ટકા છે એટલે આપણે ચૌદ ટકા પાંચ ટકા દુનિયા કરતા મોંઘા છીએ દરેક વસ્તુમાં ભાવ ઊંચા છે શું કામ આપણે ભાવનગરથી સિમેન્ટ લઈ જવી છે સિદ્ધિ સિમેન્ટની ફેક્ટરી છે એ રાજુલામાં છે ત્યાંથી સિમેન્ટ લઈ જવી છે તો સાડા ચારસો કિલોમીટર ફરી અને સુરત જશે બરાબર મોંઘી પડશે હવે આ રોપેક્સ ચાલુ થશે એ ટ્રક સીધો એમાં ચડી જશે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે બહુ સારા ઉદ્યોગો આવ્યા છે સિમેન્ટ ઉદ્યોગ એમાં મહત્વનો છે અંબુજા સિમેન્ટ સિદ્ધિ સિમેન્ટ આ બધી સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર છે અલંગ ઇન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી અલંગ ઇન્ડસ્ટ્રીઝ એમાંથી નીકળતું સ્ટીલ સ્ટીલ આધારિત રીરોલિંગ મિલ રીરોલિંગ મિલમાં તૈયાર થયેલું સ્ટીલ એ દેશના શેષ ભાગમાં જાય છે એ દક્ષિણ ભારતની અંદર પણ જાય છે અને ઉત્તર ભારતમાં પણ જાય છે તો દક્ષિણ ભારતમાં શોર્ટ રૂટ થઈ જશે ત્રીજું આપણા સમુદ્ર તટ પર દાખલા તરીકે વેરાવળ વેરાવળમાં ફિશ પ્રોસેસિંગ યુનિટ આવેલા છે જી રોજ પચાસ ટ્રક મુંબઈ મહારાષ્ટ્ર થી પ્રોસેસ શીપને પ્રોસેસ થવા માટે એ વેરાવળ આવે છે હવે એ સમુદ્ર માર્ગે આવશે સીધી જ સમુદ્ર માર્ગે આવવાથી અંતર ઘટી જશે ખર્ચ ઘટી જશે એટલે ઉદ્યોગકારને એનું પ્રોફિટ વધી જશે ઉદ્યોગકારને એનું પ્રોફિટ વધશે તો એ એક્સપાન્શન કરશે વધારે ડેવલપ કરશે એવી રીતે દક્ષિણ ભારતની અંદર લોખંડ મોકલવાનું થાય તો એ સીધે સીધો ઉપયોગ રોરોનો કરશે રોરોનો ઉપયોગ કરવાથી એની પડતર કોસ્ટ એ નીચી જશે અથવા તો સેલિંગ કોસ્ટ નીચી જશે તો કોમ્પિટિશનની અંદર એ ટકશે રોરો એટલે કાર્ગો ટ્રાન્સપોર્ટેશન થાય એને રોરો ફેરી કહેવાય કાર્ગો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય ને રોરો ફેરી કહેવાય અને એક રોપેક્સ ફેરી રોપેક્સ ફેરી એટલે કાર્ગોય હોય અને પેસેન્જરય હોય બીજી એક ખાસ વાત મનસુખભાઈ તમારી સાથે એ કરવાની થાય કે હવે આપણા રાજ્યમાં સીપલેન સેવા પણ શરૂ થઈ ગઈ છે અને સીપ્લેન સેવામાં પણ તમારી પ્રમુખ ભૂમિકા રહી છે તો સીપ્લેન સેવામાં તમારી ભૂમિકા કેવા પ્રકારની રહી ખાસ કરીને અને આવનારા સમયમાં આ સર્વિસ પણ સ્મૂધલી ચાલશે અને આના એક્સટેન્શન બીજા શું હોઈ શકે એક સીપ્લેન એ ભારતની અંદર રાઇઝિંગ સેક્ટર છે અને એ ટુરિઝમ સેક્ટરની અંદર એક નયું નવું આયામ ઉમેરાયું છે તમે જુઓ માલદીવમાં આઠસો નાના નાના આઈલેન્ડ છે આઠસો આઈલેન્ડમાં એકસો પચાસ જેટલા સી પ્લેન ચાલે છે અને આપણે હજુ શરૂઆત કરી છે આપણે ત્યાં પણ હજાર આઈલેન્ડ છે એમાંથી પાંત્રીસ છત્રીસ આઇલેન્ડ એવા છે કે જેને આપણે વિકસાવી શકીએ તો ત્યાં આપણે ભવિષ્યમાં આ પ્રકારનું સી પ્લેનના કન્સેપ્ટથી આપણે આગળ વધીશું જી બીજું સી પ્લેન એ એક ટુરિઝમ પર્પઝ ઓફ વ્યૂથી તો એનો ઉપયોગ થાય કેટલાક એવા લોકેશન હોય કે જ્યાં તમે સીધા ટ્રાન્સપોર્ટેશનથી પહોંચવું તમારા માટે મુશ્કેલ હોય ત્યાં એનો ઉપયોગ થાય કે રોડ કનેક્ટિવિટી ન હોય ત્યાં પણ એનો ઉપયોગ થાય સી પ્લેનનો કન્સેપ્ટ ભારતની અંદર એક્ઝામ્પલ કે તોર પર મેં આપકો બતાવું કે યમુના દિલ્હીની અંદર છે યમુનાથી હરિદ્વાર જવું છે પ્લેન થી જઈને હરિદ્વાર તમે ઉતરી જાવ બરાબર એટલે તમારે હરિદ્વાર દર્શન પણ થઈ જાય ત્યાંથી તમે ચાલીસ મિનિટમાં વધીને પિસ્તાલીસ મિનિટ થાય સી પ્લેન થી ઉડાન યોજનામાં મેં આને લઈ રહ્યા છીએ એટલે ભાડું પણ એરપોર્ટ ડેવલપ કરવા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું એમાં પણ એક બહુ મોટો ફાયદો એ મહત્વનું છે આમાં આ સી પ્લેન તો ઉડે પણ સી પ્લેનને ઉડાડવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જોઈએ હા એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સીની અંદર ઊભું કરવાનું છે એટલે કે પાણીમાં કરવાનું છે એટલે મારું કામ આવી ગયું અમે અત્યારે જે ગુજરાતની અંદર માત્ર પિસ્તાલીસ દિવસની અંદર આપણે આ પ્રોજેક્ટને પૂરો કર્યો જી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાબરમતી રિવરફ્રન્ટ જે આપણે જોયું જી એ ઊભું કરવા માટે થઈને તમે ત્યાં એક વખત જઈને મુલાકાત લેશો તો કેટલીક યુનિક ચીજો થઈ છે યુનિક ચીજ એ થઈ છે કે ત્યાં જે જેટી બનાવી છે જેટી એ ફ્લોટિંગ જેટી છે પણ સિમેન્ટ ક્રોકરીટની છે સિમેન્ટ ક્રોકરીટની છે પણ ફ્લોટિંગ છે એટલે કે એને કંઈ પિલોર નથી કરવામાં આવ્યા પાઇલિંગ કરવામાં નથી આવ્યું જો પાઇલિંગ કરો પિલર કરો બાંધકામ કરો તો તમારે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ લેવા જવું પડે જી તો તમારે સીઆરજેડમાં જવું પડે સીઆરજેડ નું ક્લિયરન્સ લેતા લેતા ઓછામાં ઓછા બે વર્ષ થાય જી તમે ચાલુ ના કરી શકો હવે એક બીજો અને સૌથી મહત્વનો પ્રશ્ન અત્યારે તમારી સામે હું મૂકવા જઈ રહ્યો છું ને એ છે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે સામાન્ય લોકોને આખા દેશમાં આખી દુનિયામાં સૌથી આતુરતાથી કોઈ વસ્તુનો અગર ઇંતજાર કરવામાં આવી રહ્યો છે રાહ જોવામાં આવી રહી છે તો એ છે વેક્સિન કોરોના વેક્સિનની એ વિભાગ પણ આપની પાસે છે ખાસ અત્યારે આપને પૂછવા માગીશ કે ભારતમાં કોરોના વેક્સિન કયા સ્ટેજ પર પહોંચ્યું છે કારણ કે ઘણી બધી માહિતીઓ આવતી હોય છે તમે એકમાત્ર એવા વ્યક્તિ છો કે એક એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આજે અમારા દર્શકોને આપી શકશો ચોક્કસ હું આપને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપી શકું કારણ કે હું ફાર્મા વિભાગનો મંત્રી છું જી અને કોરોનાએ આપણને સૌને ખૂબ ડિસ્ટર્બ પણ કર્યા છે આપણી જીવનશૈલીને પણ બદલી નાખી છે આપણી જીવવાની પદ્ધતિને પણ ઘણી ઇફેક્ટ કરી છે ભારતની અત્યારે દુનિયાની કુલ સોળ કંપની કામ કરી રહી છે ઓકે એમાં ભારતની ત્રણ કંપની છે અને ભારતની ત્રણ કંપનીમાંથી ભારતની બે કંપની એવી છે કે જે ત્રીજા સ્ટેજના એક્સપેરિમેન્ટ એને ચાલુ કરી દીધા છે એટલે ભારત એડવાન્સ સ્ટેજમાં છે એટલે કે ભારત લીડ કરી રહ્યું છે જી અત્યારે આપણી પાસે એક સીરમ કંપની છે સીરમ કંપની એનું બીજા સ્ટેજનું એક્સપેરિમેન્ટ સક્સેસફુલ પૂરું થયું છે ઓકે ત્રીજા સ્ટેજની અંદર એ લોકો આવી ગયા છે એટલે એક મહિનો ત્રીજો સ્ટેજનું એક્સપેરિમેન્ટ માટે જશે પચીસ દિવસ અને પંદર દિવસ બીજા એનું બધું જ સંકલન કરવા માટે એવી રીતે એની એ સ્લેબ હોય છે એટલે હું માનું છું કે સીરમ લગભગ લગભગ મહિના દોઢ મહિનામાં પોતાનો રિપોર્ટ સબમિટ કરી શકે જી બીજું છે ભારત એન્ટીબાયોટિક્સ જી એ ભારત સરકારની કંપની છે એ પણ ત્રીજા સ્ટેજની અંદર આવી ગયા છે એ પણ લીડ કરી રહ્યા છે સીરમની પેરર એનું પણ કામ આગળ વધી રહ્યું છે ત્રીજી આપણી ગુજરાતની કંપની છે કેડીલા 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 પણ અત્યારે સેકન્ડ સ્ટેજમાં છે સેકન્ડ સ્ટેજ એનું પૂરું થવામાં છે આગામી દિવસોની અંદર એ થર્ડ સ્ટેજની અંદર આવી જશે આપણી ત્રણ કંપનીઓ છે અને એ આજ સુધી સક્સેસફુલી આગળ વધી રહી છે હવે તમે મને પૂછી રહ્યા છો કે ક્યાં સુધીમાં આવી જાય તો હું માનું છું કે જો સક્સેસફુલી એક્સપેરિમેન્ટ એમનું પૂરું થઈ જાય તો અને એના રિપોર્ટ બધા જ સબમિટ થઈ જાય અને એનું જજમેન્ટ આવવાનું પંદર ડિસેમ્બરની આજુબાજુ એનો રિપોર્ટ સબમિટ કરી શકે સરકાર એનું સ્કૂટી નહીં કરે તો એ ત્રીસ ડિસેમ્બર મેક્સિમમ થાય એટલે જાન્યુઆરીની અંદર આપણે વેક્સિનેશનના સ્ટેજ આવી જાય અત્યારે જો ચાલે છે એવી રીતે ચાલ્યું તો જાન્યુઆરીની અંદર ભારત પોતાની બનાવટનું વેક્સિન ભારતના નાગરિકોને આપતા હશે આ આપણા માટે એક એચિવમેન્ટ હશે આ બહુ મોટી વાત કંપની માટે એચિવમેન્ટ હશે આપણા સાયન્ટિસ્ટો માટે એચિવમેન્ટ હશે ભારત માટે ખુદ માટે એચિવમેન્ટ હશે અને મને ભરોસો ને શ્રદ્ધા છે કે આપણે એમાં સફળ જઈશું લોકોના સમજણ માટે આ સવાલ એક તમને પૂછી રહ્યો છું કે આ પ્રથમ સ્ટેજ બીજું સ્ટેજ એટલે કે હ્યુમન ટ્રાયલ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ એટલે અત્યારે આપણી આ ત્રણે ત્રણ કંપનીઓ જે વેક્સિન બનાવી રહી છે એ હ્યુમન ટ્રાયલ એમનું સંપૂર્ણ થઈ ગયું છે હું આપને આપના માધ્યમથી જનતાને જણાવીશ કે જી સૌ પહેલા કોઈ પણ વેક્સિન જ્યારે બનાવવામાં આવે ત્યારે પહેલાં એનિમલ ઉપર ટ્રાયલ કરવામાં એનિમલના ડીએનએ ને ચેક કરવામાં આવે એના ઉપર એની અસરો ચકાસવામાં આવે એ અસરો ચકાસ્યા પછી એનો રિપોર્ટ તૈયાર કરીને સરકારમાં સબમિટ કરવામાં આવે સરકારની એક્સપર્ટ કમિટીનું ઓપિનિયન આપે કે નહીં એમનું પ્રાથમિક એનિમલ ટ્રાયલ એ ઓકે છે પછી સ્ટેજ વન ચાલુ થાય જી સ્ટેજ વન એટલે ચોક્કસ લોકો ઉપર એની માનવ જીવન માનવ ઉપર એમની ટ્રાય કરવામાં આવે જી પહેલી વખતે જે ટ્રાય કરવામાં આવે એ પાંચ પચીસ લોકો ઉપર ટ્રાય કરવામાં આવે પાંચ પચીસ લોકો ઉપરનું એક્સપેરિમેન્ટ પચીસ દિવસનો પીરિયડ છે પચીસ દિવસ સુધી એના ડીએનએ એની હેલ્થ એના શરીરમાં થતા અસરો એના રિએક્શન એનો અભ્યાસ કરવામાં આવે પછી પંદર દિવસ સુધી એને બધા ડાટાનું વર્ગીકરણ કરવામાં આવે સરકારમાં સબમિટ કરવામાં આવે સરકારની એક્સપર્ટ કમિટી એમાં ઓકે કે ત્યાર પછી સ્ટેજ બે સ્ટેજ બે એટલે એમાં એનાથી વધારે સંખ્યા ઉપર કરવામાં આવે એટલે કે હજારની આજુબાજુના લોકો ઉપર એની ટ્રાયલ કરવામાં આવે અને ત્યાર પછી દસ હજાર લોકો પર એની ટ્રાય કરવામાં આવે એટલે માન માણસ ઉપરની ટ્રાય એક અને બે થઈ ગઈ અને બંનેમાં આ વેક્સિન ભારતીય વેક્સિન સફળ રહી હવે લાર્જ સ્કેલની અંદર સ્ટેજ ત્રણમાં દસક હજાર લોકો માસ લોકો પર એની ટ્રાયલ કરવામાં આવે એ અત્યારે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે એ એમના પચીસ દિવસનો પીરિયડ પૂરો થશે ત્યાર પછી એનું એક્સપેરિમેન્ટ થશે અને ત્યાર પછી એને સરકાર ઓકે કહેશે તો એ પછી આગળ વધશે આ ડબલ્યુએચની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ ગાઈડલાઈન છે અને એ ગાઈડલાઈનને ભારત સંપૂર્ણપણે ફોલો કરે છે મનસુખભાઈ આપણે વેક્સિનેશન કાર્યક્રમ માની લો કે જાન્યુઆરીમાં આપણે શરૂ કરીએ છીએ તો પણ એક બહુ મોટી ચેલેન્જ હશે આપણા દેશ માટે જે પ્રમાણે આપણે કહ્યું કે એકસો ત્રીસ કરોડ લોકોને આપણે વેક્સિન આપવાનું છે કયા પ્રકારની વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે અને વેક્સિનને લઈને લોકોમાં એક ભ્રમણા એ પણ છે લોકોની ક્યુરિયોસિટી પણ એ છે કે એની કિંમત શું હોઈ શકે છે કિંમત તો સરકાર નક્કી કરશે હજુ કિંમતના સંદર્ભમાં સર્ચા નથી થઈ પરંતુ ભારત દેશને ધ્યાનમાં રાખીને એ અંગે વિચાર કરશે આપણે ત્યાં હું આટલું ચોક્કસ કહું કે દેશના છેવાડાના માણસ સુધી વેક્સિન પહોંચાડવાના લક્ષ્યાંક સાથે ભારત સરકાર કામ કરશે એટલે જેની પાસે ખર્ચ કરવાની બિલકુલ વ્યવસ્થા ન હોય એવા લોકો પણ વેક્સિનથી વંચિત નહીં રહે આટલી વાત પાકી છે પહેલાં તબક્કાની અંદર એકદમ સિનિયર સિટીઝન હોય કો કો મોર્બિડિટીવાળા હોય અથવા તો પહેલી પ્રાયોરિટીની અંદર જે કોરોના વોરિયર્સ જે ફર્સ્ટ રોમાં કામ કરી રહ્યા છે ડોક્ટર છે નર્સીસ છે આવા બધા લોકોને પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાર પછી બીજા તબક્કાની અંદર સિનિયર સિટીઝન કો મોરબિડિટીઝવાળા વ્યક્તિઓ એને સેકન્ડ પ્રાયોરિટી આપવામાં આવશે સ્ટુડન્ટોને પ્રાયોરિટી આપવામાં આવશે પછી આમ જનતાને આપવામાં આવશે આમ સ્ટેજ બાય સ્ટેજ બાય સ્ટેજ બાય આપણે કરીશું અને કોરોનાને આપણે સફળ રીતે નાથીશું મને તો વિશ્વાસ છે અત્યારે મનસુખ એક બીજો સવાલ એ પણ થાય કે ત્રણ કંપનીઓ છે અને કોરોનાની શરૂઆતમાં एचक्यू હોય કે એ પ્રકારની જે આપણી મેડિસિન્સ છે આપણે વિશ્વને પણ આપી છે કોરોનાને નાથવા માટે વેક્સિનની દ્રષ્ટિએ જોવા જોઈએ તો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણું વેક્સિન કેટલું મહત્વનું સાબિત થશે અને વિશ્વને આપણે કેવી રીતે મદદરૂપ થઈ દુનિયામાં ભારત એ હંમેશા લીડ કરતો આવ્યું છે જી અને ભારત એ લાભ શુભની સંસ્કૃતિવાળો દેશ છે મોદીજી આ પરંપરાના વાહક તરીકે કામ કરી રહ્યા છે લાભ શુભની કલ્ચર એટલે શું આપણા ઘરે દરવાજામાં લખ્યું હોય લાભ અને શુભ એટલે લાભની વાતય કરીએ આપણે પણ શુભની વાત કરીએ એટલે બીજાના લાભની વાત કરીએ આપણે બીજાને મદદરૂપ થવાની આપણી ભાવના છે આ આપણા મૂળ સંસ્કાર છે વસુધૈવ કુટુંબ કુટુંબકમ એ આપણા મૂળ સંસ્કાર છે આ સંસ્કારને અનુરૂપ તમે જોયું હશે જ્યારે કોરોના ક્રાઇસિસ ચાલતી હતી ત્યારે વિશ્વ પાસે દવા નહોતી હાઇડ્રોક્લોરોક્વિન આજે પણ એટલી જ અસરકારક દવા છે એ વખતે જ્યારે દુનિયા હાઈડ્રોક્લોરોક્વિન માગી રહી હતી પારાસિટામોલ માગી રહી હતી એજિથ્રોમાઇસિન માગી રહી હતી આ ત્રણે દવા મોદીજી અમને કહ્યું કે દેશમાં તંગી ના પડવી જોઈએ એટલે આપણો લાભ જુઓ પણ ઉત્પાદન વધારો અને દુનિયા નહીં આપો જી આપણે એકસો ને વીસ દેશોની અંદર આ દવાઓ મોકલી વળી ક્વોલિટી દવાઓ મોકલી દુનિયામાં ક્યાંયથી તમે નબળી ક્વોલિટીની દવા આપી એવું નથી કીધું બાકીના કેટલાક દેશોની ક્વોલિટી પ્લસ માઇનસ થઈ હશે આઈ ડોન્ટ વોન્ટ ટુ સે એનીથીંગ જી પણ ભારતમાં ક્વોલિટીના સંદર્ભમાં દુનિયામાંથી કંઈ ફરિયાદ આવી નથી આપણે એકસો વીસ દેશોને મેડિસિન ઉપલબ્ધ કરાવી છે હું એટલું ચોક્કસ કહું દીક્ષિતભાઈ તમે કોરોના ક્રાઇસિસ ખતમ થાય પછી કોઈ દેશની દુનિયાના દેશની મુલાકાત લેશો તમે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર છો તમારો સિક્કો મારતી વખતે તમને ઇમિગ્રન્ટ ઓફિસર કહેશે થેન્ક યુ તમે પૂછીશો કેમ તો તમને થેન્ક યુ એટલા માટે કહેશે કે અમારા દેશની અંદર જ્યારે લોકો પાસે દવા નહોતી લોકડાઉન હતું થોડું ઘણું ઉત્પાદન હતું એ શક્ય નહોતું ક્યાંયથી ઇમ્પોર્ટ કરી શકાય એવી સ્થિતિ નહોતી ત્યારે ભારતે અમારા દેશને દવા આપીને અમારા દેશના નાગરિકોના જીવ બચાવ્યા છે એટલે અમે તમને થેન્ક યુ કહીએ છીએ એવી રીતે ભવિષ્યની અંદર આપણે દુનિયાના દેશોને પણ અત્યારે પણ દુનિયાના દેશોને અન્ય વેક્સિન આપણે એકસો પચીસ ત્રીસ દેશોની અંદર આજે પણ વેક્સિન એક્સપોર્ટ કરીએ છીએ ભવિષ્યમાં આપણે આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પેલા આપણું કરીશું ને આપણું કરતા કરતા આપણે દુનિયાને પણ મદદ કરીશું જે પ્રકારની પેટા ચૂંટણીમાં રાજનીતિ બંને પક્ષ તરફથી અને ખાસ કરીને કોંગ્રેસ બીજેપી બંને પક્ષ તરફથી જોવા મળી એના સંદર્ભમાં આપ શું માનો છો અને પેટા ચૂંટણીમાં આપ ખુદ પણ પ્રચાર કાર્યમાં જોડાયેલા હતા જે તે સમયે તો આપ શું માનો છો કે બીજેપી આ આઠ સીટોમાંથી કેટલી સીટો પર કબજો જમાઈ શકે તેમ છે હું સ્પષ્ટ માનું છું દીક્ષિતભાઈ હું ચૂંટણી પ્રચારમાં પણ ગયો છું તમારા સાથે વાત કરું છું બે કલાક પહેલાં જ હું પ્રચાર કરીને આવ્યો છું જી બે મુદ્દા છે દેશની દેશના નાગરિકો સામે ગુજરાતના મતદારો બહુ જાગૃત મતદારો છે એક મોદીજી અત્યારે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો છે દેશમાં શું ચાલે છે મોદીજી દેશનું સંચાલન કઈ રીતે કરી રહ્યા છે એ આપણો મતદાર સારી રીતે જાણે છે સમજે છે ગુજરાતની અંદર જે રીતે વિજયભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકાર કામ કરી રહી છે મોદીજી મોદીજીનું મોદીજીના નિર્ણયો ગ્રામ્યલક્ષી નીતિઓ ખેડૂતલક્ષી નીતિઓ વિદેશ નીતિઓ એમની સફળતાઓ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ચાલુ થયું હોય જહાઉવા બલિદાન મુખરજીઓ કાશ્મીર અમારા હે એવા સ્લોગનો બોલાતા હતા એ જમ્મુ કાશ્મીરની ધારા ત્રણસો સત્તર હટી ગઈ હોય આ સ્થિતિમાં હું ચોક્કસ રીતે માનું છું કે જનતાનો જોક જે રીતે અમે લોકો જનતાની વચ્ચે જઈએ તો એનો પ્રતિભાવ અમારા ધ્યાનમાં આવે તો હું ચોક્કસ કહું છું કે આઠમાંથી આઠ સીટ અમે જીતીશું ખરીદ ફરોકના પણ બીજેપી પર આરોપ લાગ્યા છે એ આરોપો કરતા રહેશે પણ મારો સ્પષ્ટ મત છે કે ભાજપ જીતશે આપનો ખૂબ ખૂબ આભાર મનસુખભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ખાસ કરીને રોપેક સર્વિસીસ અને કોરોના વેક્સિન અંગેની આપે જે માહિતી આપી છે એ ગુજરાત અને દેશની જનતા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ હતા મનસુખ પાંડવિયા જેમને માહિતી આપતા આપણને કહ્યું છે કે જાન્યુઆરી મહિનાની એટલે કે બે હજાર એકવીસ જાન્યુઆરી સુધીમાં ભારતની પોતાની કોરોના વેક્સિન આવી જશે અને જાન્યુઆરી મહિનામાં જ લોકોને એટલે કે ભારતની તમામ વસ્તીને તમામ લોકોને તમામ જનતાને કોરોના વેક્સિન આપવા માટેની રાજ્ય સરકાર તેમજ ભારત સરકારે પૂરી તૈયારીઓ કરી લીધેલી છે અને સાથે જ રોપેક સર્વિસીસ કેવી રીતે આવનારા સમયમાં ગુજરાત માટે આશીર્વાદ સમાન સાબિત થવાની છે તે અંગેની પણ એમને માહિતી આપી તો શીર સંવાદમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આવા જ એક વ્યક્તિ વિશેષ સાથે શીર સંવાદમાં ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર